તમે વિચાર કરો, એક આ જૂનાગઢનો દાખલો કે રાજ પલટો થયો અને સોલંકીઓએ જ્યારે જૂનાગઢમાં ચઢાઈ કરી અને રા દયાસનું જ્યારે દગો કરી અને ખૂન કરી અને રા નવઘણ તેથી નાનો એવો 6 મહિનાનો અને બાપુ એ રાજમાતા જ્યારે પાછલા બાણેથી નીકળી અને વાલભાઈ વડારણને જ્યારે આ ભલામણ કરે કે આલીધર બોલેધર દેવાયત બોદલ નહીં, આ મારો જીભનો માનેલો ભાઈ છે અને ત્યાં તું મૂકી આવ, અને આખો ઇતિહાસ જબરજસ્ત છે. પણ દેવાયત બોદલને શું ફાયદો? સોલંકી રાજ કરે કે રા નવઘણ રાજ કરે એમાં એને શું મળવાનું હતું? પણ જો આ દેશની બાપુ આ ખુમારી જુઓ, એનો પાવર જુઓ, એની ભક્તિ જુઓ, પોતાના દીકરાને જો હોમી દેતા હોય, હું તો એમ કહું કે અમારા ક્ષત્રિય સમાજ માટે એક ગર્વ લેવા જેવી વાત કહેવાય કે એક આહિરના દીકરાએ આવડું મોટું જો ભોગ આપ્યો હોય, ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય. પોતાના દીકરા હોમી દેવા અને કોકના દીકરા જીવતા રાખવા માટે પોતાના દીકરાને એમ કહે કે આ રહ્યો એ રા નવઘણ છે અને રા નવઘણને બાપુ પોતાના ઓલામાં રાખે. એ દીકરાને હોમાઈ ગયા પછી એકવાર પ્રસંગમાં ક્યાંક દેવાયત બોદલ કોઈક લગ્ન પ્રસંગમાં ગયેલા અને આ બધો આખો ડાયરો ભેગો થયેલો અને આ બધી વાતો થતી હતી કે સારું કર્યું આ તમે હોંપી દીધો, એ સારું કર્યું હોંપી દીધો, અને એ એમાં એક તરવરીયો જુવાન બેઠો હતો ને એ ભાઈ એક અક્ષર બોલતો નહોતો અને એ દેવાયત બોદલને એમ થયું કે આ બધાએ વાતો કરે છે પણ આ એક જુવાન કેમ નથી કાંઈ બોલતો. એ કે ભાઈ રાજમાં આપણે શું માથું મારીને કામ છે ને તમે હોંપી દીધો એ ફલાણું ઢોકળું ના ને તેને બધી વાતો કરતા હતા, એમાં એક જુવાન બોલતો નહોતો ને દેવાયત બોદલને શંકા છે કે આ જુવાન બોલતો નથી, આની પાસે કંઈક વાત પડી છે. એ જુવાનને બહાર બોલાવી અને એમ કહે છે કે આ બધાએ વાતો કરે છે તમે કેમ નથી બોલતા? કે ના મને કાંઈ મને મજા આવે છે, આ બધાને બોલે છે હું સાંભળું છું. એ કે ના કાંઈક તમારી પાસે વાત પડી છે. પછી કહે છે કે દેવાયત બાપુ તમને સાચું કહીશ તો ખોટું નહીં લાગે ને? તો કે ના જે હોય તું કે. એ કે તો હું તમને એમ કહું છું કે જો હોંપી જ દેવો તો કે આશરો નહોતો દેવો. હે કે તમારે હોંપી જ દેવાનો હતો તો તમે આશરો હું કામ દીધો? જો આશરાના ધર્મની વાતો છે આ. અને પછી એનું બાવડું પકડીને એમ કહે છે કે હાલ મારા ઘરે, એના ઘરે લઈ જાય અને આમ ખૂણામાં રમતો હતો ને કે જો સામે રમે ને એ જ નવઘણ છે, જૂનાગઢનો રાજા આ છે. અને જણને ભાઈ વાઢ્યો હોય તો લોહી ન નીકળે ને એમ થયું કે તો પછી માર્યો એ કોણ? એ કે મારા પેટનો દીકરો હતો, મારો દીકરો વાણ હતો. તેથી બાપુ એને કહું તૂટતી હતી કે વાહ 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 દેવાયત બોદલ વાહ બાપુ, એમનામ નામના નો રે બાપુ, જીવનમાં કંઈક મહેનત કરવી પડે, કંઈક ભોગ આપવા પડે, કંઈક સમર્પણ કરવા પડે. એમનામ જો નામ મળી જાય, એક આ બુસટ હોય ને બુસટ, તો બાપુ એને ધોવા માટે હાબુ જોવે, ધોકો જોવે ને પાણી જોવે ને મહળવો જોવે ને હુકવવો જોવે, મેલો એની હાથે થાય ખરાબ તો એમનામ થઈ જવાય, સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનું દીકરીઓ કચરાને પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો એ કચરાને પોતા એ કરે છે, તો એ કચરો માલિક આવે છે ક્યાંથી? એટલે સંતો કહે છે કે આ 1 કરોડ રૂપિયાનો દેહ છે ને એમાં ભજન રૂપી હાવણી ચાલુ રાખજો, નકર કચરો ગરી જાય.